નમસ્કાર મિત્રો ઐતિહાસિક સંશોધન પદ્ધતિ ભાગ એકમાં આપણે ઐતિહાસિક સંશોધન પદ્ધતિની મૂળભૂત બાબતો એટલે કે અર્થ સંકલ્પના એના પ્રકારો વિશે વિગતવાર ચર્ચા કરી આજ રોજ આપ સૌ ઐતિહાસિક સંશોધન પદ્ધતિ બે વિશે માહિતી મેળવશો ઐતિહાસિક સંશોધન પદ્ધતિ બે ભાગ અંતર્ગત આપણે ઐતિહાસિક સંશોધન પદ્ધતિના સોફાનો ઐતિહાસિક સંશોધન પદ્ધતિ અંતર્ગત માહિતી માટેના સંદર્ભ સ્ત્રોતો અને તેના વિવિધ પ્રકારો શિક્ષણમાં ઐતિહાસિક સંદર્ભ સ્ત્રોતો કયા કયા છે તેની ચર્ચા કરીશું સંદર્ભોની સમીક્ષા કરીશું સ્ત્રોતો જે છે એની આંતરિક અને બાહ્ય એમ બે પ્રકારે સમીક્ષા વિગતવાર કરીશું ઐતિહાસિક સંશોધન પદ્ધતિની પૂર્વશરતો કઈ હોઈ શકે સંશોધક પક્ષે કઈ લાક્ષણિકતાઓ અનિવાર્ય છે એની ઐતિહાસિક સંશોધન પદ્ધતિની પૂર્વશરતોમાં ચર્ચા કરીશું ઐતિહાસિક સંશોધન શા માટે હાથ ધરવું જોઈએ અને વિશિષ્ટ રીતે જો જોઈએ તો શિક્ષણમાં ઐતિહાસિક સંશોધન શા માટે એટલે કે ઐતિહાસિક સંશોધનની અગત્યતા વિશે ચર્ચા કરીશું ઐતિહાસિક સંશોધન પદ્ધતિના સોપાનો હવે આપણે એક એક સોપાનોની વિગતવાર અહીં ચર્ચા કરીશું એક સમસ્યા પસંદગી હેતુઓ અને શીર્ષકનું નિર્ધારણ સૌ એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે સમસ્યા પસંદગી કરવી ઐતિહાસિક સંશોધન હાથ ધરતી વખતે સંશોધક સૌ પ્રથમ સમસ્યાને પસંદ કરે છે સમસ્યાને પસંદ કર્યા બાદ એને અનુરૂપ હેતુઓ અને શીર્ષકનું નિર્ધારણ કરે છે અહીં એક વાત આપણે એ ધ્યાનમાં રાખવી અત્યંત આવશ્યક છે કે અન્ય સંશોધન પદ્ધતિની સરખામણીએ ઐતિહાસિક સંશોધન પદ્ધતિ જે છે એમાં આપણી સમક્ષ પરિણામ હાજર છે અને આપણે પરિણામને ધ્યાનમાં રાખીને રિવર્સ પ્રોસેસમાં પાછી પ્રોસેસમાં જવાનું છે અને એને ધ્યાનમાં રાખીને આપણે હેતુઓની રચના કરવાની થાય છે ત્યાર પછી ઉત્કલ્પનાઓની રચના આ સંશોધન પદ્ધતિ અંતર્ગત ઘણા બધા તજજ્ઞો ઉત્કલ્પનાઓની રચના કરવા વિશે થોડું અસમંજસ દાખવે છે કોઈકના મત મુજબ ઉત્કલ્પનાની રચના કરવી જોઈએ કોઈક તજજ્ઞોના મત મુજબ ઉત્કલ્પનાની રચના ના કરવી જોઈએ પણ અહીં એક સ્પષ્ટતા એ થઈ જાય કે આપણી પાસે હાજર પરિણામને આધારે જે તે પરિણામ શા માટે આવ્યું એની આપણે એક પ્રકારની અટકળ કરતા હોઈએ છીએ પરિણામે ઐતિહાસિક સંશોધનના દ્વિતીય સોપાન તરીકે ઉત્કલ્પનાઓની રચના કરવી ખૂબ જ આવશ્યક છે અને સામાન્યતઃ અહીંયા આપણે પરિણામને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની અટકળો કે ઉત્કલ્પનાઓની રચના કરતા હોઈએ છીએ આ થયું એનું બીજું સોપાન ત્યાર પછી ત્રીજું સોપાન આ હેતુઓ આધારિત ઉત્કલ્પનાઓને ધ્યાનમાં રાખીને માહિતી એકત્રીકરણ માટે સંદર્ભોનું સ્થાપન કરવું એટલે કે આ પ્રક્રિયા અંતર્ગત આપણે સંદર્ભ સ્ત્રોતોની શોધ કરીએ છીએ શોધ થઈ ગયા બાદ જે તે સંદર્ભ સ્ત્રોતોની ઓળખ કરીએ છીએ અહીં ઓળખ પણ ખૂબ આવશ્યક બાબત છે એનું કારણ એ છે કે આ ઐતિહાસિક સંશોધન હોવાને કારણે આપણી સમક્ષ ઘણા બધા સંદર્ભ સ્ત્રોતો હોઈ શકે જે આપણે શોધ્યા આ શોધ થઈ ગયા પછી તેની ઓળખ શા માટે જરૂરી છે કારણ જો આપણને વધુ પડતા સંદર્ભ સ્ત્રોતો બની શકે કે આ સંદર્ભ સ્ત્રોતો એ આપણે સંશોધનને અનુરૂપ ના હોય એટલા માટે અહીંયા સંદર્ભ સ્ત્રોતોની શોધ કર્યા પછી એની ઓળખ કરવી એ અતિ આવશ્યક બની જાય છે ઓળખ કર્યા પછી એનું એકત્રીકરણ એને વ્યવસ્થિત રીતે સુચારુ રૂપે એકઠા કરવા અથવા તો એનું એકત્રીકરણ કરવું એટલે ત્રીજા સોપાન અંતર્ગત આપણે અહીં સંદર્ભોના સ્થાપન દરમિયાન સંદર્ભ સ્ત્રોતોની શોધ કરીશું એની ઓળખ કરીશું અને ઓળખ કર્યા બાદ એનું એકત્રીકરણ કરીશું કયા પ્રકારના સંદર્ભ સ્ત્રોતો છે એના આધારે એનું એકત્રીકરણ થશે જેની વિગતવાર ચર્ચા આપણે સંદર્ભ સ્ત્રોતોના પ્રકારમાં કરીશું ત્યાર પછી ચાર છે સંદર્ભોની સમીક્ષા ઉપરોક્ત સંદર્ભોની શોધ ઓળખ અને એકત્રીકરણ પછી આ સંદર્ભોની બે પ્રકારે સમીક્ષા કરવામાં આવે છે જેની અહીંયા ચોથા સોપાનમાં વિગતવાર ચર્ચા કરવી ખૂબ આવશ્યક છે જેમાં સંદર્ભોની આંતરિક સમીક્ષા અને બાહ્ય સમીક્ષા એમ બે પ્રકારે સમીક્ષા ખૂબ જરૂરી છે ત્યાર પછી માહિતીનું સંયોજન સંદર્ભોની સમીક્ષા થઈ ગયા બાદ જે તે માહિતી આપણે કેવી રીતે મૂકવી કેવી રીતે એને રજૂ કરવી એટલા માટે સમગ્ર માહિતીનું સંયોજન એ ખૂબ અનિવાર્ય બની જાય છે જો માહિતી આમ તેમ હોય અથવા તો એ સુસંયોજિત ના હોય તો કદાચ એવું બની શકે કે આપણું સંશોધન એ ક્યાંક બીજા પાટે ફંટાઈ જાય એટલા માટે માહિતીનું સંયોજન સંદર્ભોની સમીક્ષા કર્યા બાદ કરવું ખૂબ આવશ્યક છે ત્યાર પછીનો છઠ્ઠો મુદ્દો છે માહિતીનું પૃથક્કરણ અને અર્થઘટન સમીક્ષા કર્યા બાદ સંયોજન થઈ ગયું ત્યારબાદ પ્રાપ્ત જે માહિતી છે પ્રાપ્ત સ્ત્રોતો જે છે એનું હેતુ અને ઉત્કલ્પના આધારિત સંયોજન થયા બાદ પૃથક્કરણ કરવું ખૂબ જરૂરી છે અને આ પૃથક્કરણને અંતે આપણે હેતુઓ આધારિત અર્થઘટન કરીશું જે બંને બાબતો પૃથક્કરણ અને અર્થઘટન એ છઠ્ઠા તબક્કામાં સમાવિષ્ટ છે છઠ્ઠા સોપાનમાં સમાવિષ્ટ છે ત્યાર પછીનું સાતમું અને અંતિમ સોપાન છે સમગ્ર સોપાનો એકથી લઈને સમગ્ર છ નંબરના સોપાન સુધી જે કંઈ આપણે પ્રક્રિયા કરી જે કંઈ માહિતીનું અર્થઘટન પૃથ્થકરણ સંયોજન સમીક્ષા કરી એને ઓન પેપર એક મૂર્ત સ્વરૂપ આપવું અને એને અહેવાલ સ્વરૂપે રજૂ કરવું જેથી આવનારા ભવિષ્યમાં જે તે સમસ્યાને આધારિત સંશોધન કરનાર વ્યક્તિ એ અહેવાલને વ્યવસ્થિત રીતે વાંચી શકે તો આ એનો સાતમો મુદ્દો અને સૌથી અગત્યનો મુદ્દો અહેવાલ લેખન સમગ્ર સંશોધન પદ્ધતિમાં સંશોધક તરીકે આપે શું કર્યું એની વિગતવાર ક્રમાનુસાર અને વૈજ્ઞાનિક રજૂઆત એના સંશોધન અહેવાલ લેખનમાં કરવામાં આવે છે આગળ જોઈએ સંદર્ભ સ્ત્રોતો અને તેના પ્રકારો ઐતિહાસિક સંશોધન પદ્ધતિમાં જો સૌથી અગત્યની કાંઈ કોઈ બાબત હોય તો એ છે સંદર્ભ સ્ત્રોતો કારણ કે આપણી પાસે જે તે ઘટનાનું પરિણામ હાજર છે આપણી સમક્ષ છે આપણી પ્રત્યક્ષ છે અને આપણે એ પરિણામને ધ્યાનમાં રાખીને બેક સાઈડમાં જઈને એના ભૂતકાળમાં જઈને આવું કેમ થયું હશે જે પરિણામ આપણને મળ્યું એ પરિણામ કયા હિસાબે કયા કારણોસર પ્રાપ્ત થયું છે એની એક શોધ આદરવાની છે એની એક તપાસ કરવાની છે અને એ જ સરવાળે ઐતિહાસિક સંશોધન પદ્ધતિ છે તો અહીંયા સંદર્ભ સ્ત્રોતો અને તેના પ્રકારો એ ખૂબ જરૂરી બની રહે છે અન્ય સંશોધન પદ્ધતિની જો વાત કરીએ તો અન્ય સંશોધન પદ્ધતિમાં આપણે હાજર રહેલા અથવા આપણી પ્રત્યક્ષ રહેલા પાત્રો પાસેથી સંશોધન સંદર્ભે માહિતી એકત્રિત કરવાની હોય છે બની શકે કે અન્ય સંશોધન પદ્ધતિમાં એ પાત્રો એ જીવંત પાત્રો હોઈ શકે અથવા તો આપણી સમક્ષ હાજર હોઈ શકે જ્યારે અહીંયા એનાથી તદ્દન વિરોધાભાસી બાબત એ છે કે ઐતિહાસિક સંશોધન પદ્ધતિમાં ઘટનાનું પરિણામ હાજર છે એની પાછળના કારણો આપણી પાસે હાજર નથી એ શોધવાની પ્રક્રિયા છે અને ઘણી વખત એના કારણે આ સંશોધનને કારણ અસર સંશોધન તરીકે પણ દર્શાવવામાં આવે છે કોઝલ કમ્પેરેટિવ સ્ટડીના એક ભાગ તરીકે ઐતિહાસિક સંશોધનને સમાવિષ્ટ કરવામાં આવે છે આગળ જોઈએ સંદર્ભ સ્ત્રોતો મુખ્યત્વે બે પ્રકારના છે એમાં એક પ્રાથમિક સંદર્ભ સ્ત્રોતો એટલે કે પ્રાઇમરી સોર્સિસ હું હમણાં આપની સમક્ષ વાત કરી રહ્યો છું આપ ઐતિહાસિક સંશોધન પદ્ધતિ વિશે મારો આ જ વિડીયો જો સાંભળો યુટ્યુબ પરથી કે કોઈ પણ સ્ત્રોત પરથી તો એ પ્રાથમિક સંદર્ભ સ્ત્રોત બનશે ઇટ ઇઝ અ પ્રાઇમરી સોર્સ સિમિલર વે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય સંશોધન પદ્ધતિ અંતર્ગત તો અભ્યાસ હેઠળની ઘટના કે અનુભવના મૂલગત એટલે કે પાયારૂપ મૂળભૂત મૌલિક કે પ્રત્યક્ષ ચિતાર કોઈ વ્યક્તિએ એ ઘટનાને મૂળભૂત રીતે તાદ્રશ રીતે જોઈ હોય અને એ વ્યક્તિ એ એના દ્રશ્યને આધારે એની મૌલિક અને પ્રત્યક્ષ રજૂઆત કરતો હોય એનો ચિતાર રજૂ કરતો હોય એ બીજા કોઈ વ્યક્તિને સંભળાવતો હોય એ વખતે બીજી વ્યક્તિ પાસે બીજી વ્યક્તિ માટે આ અનુભવ અથવા આ સ્ત્રોત જે મૌલિક છે જે પ્રત્યક્ષ છે અથવા પ્રત્યક્ષ દર્શી વ્યક્તિ એની રજૂઆત કરે છે એ પ્રાથમિક સંદર્ભ સ્ત્રોત બનશે એ ચિતારની સાથે સાથે એનું વર્ણન હોય એનો વૃત્તાંત હોય કે અહેવાલ હોય તો એને પ્રાથમિક સંદર્ભ સ્ત્રોત કહેવામાં આવે છે કોઈ એક વ્યક્તિએ ઐતિહાસિક સંશોધન પૂર્ણ કર્યું એનો અહેવાલ યુનિવર્સિટીને કે જે તે જગ્યાએ રજૂ કર્યો અને બીજી વ્યક્તિ જે તે વિષય સંદર્ભેનો આ અહેવાલ પોતે પોતાની નજર સમક્ષ રિફર કરે છે જુએ છે વાંચે છે તો એ અહેવાલ એ વ્યક્તિ માટે પ્રાથમિક સંદર્ભ સ્ત્રોત બનશે એવી જ રીતે સંદર્ભ સ્ત્રોતનો બીજો પ્રકાર છે ગૌણ સંદર્ભ સ્ત્રોત સેકન્ડરી સોર્સિસ એમાં શું આવે ઘટના કે અનુભવમાંથી ઓછામાં ઓછું એક સોપાન એક પાસું ઓછું હોય ના હોય ક્યાંક એની ઘટ હોય ત્યારે ગૌણ સંદર્ભ સ્ત્રોત પ્રાપ્ત થાય છે ત્યારે બનતો સ્ત્રોત એ ગૌણ સંદર્ભ સ્ત્રોત બને છે ભૂતકાળની ઘટના કે બનાવોને જોઈ શકાતા નથી આપણે સામાન્ય રીતે ચર્ચા કરતા હોઈએ છીએ રોડ ઉપર જતા હોઈએ અને કોઈક એક્સિડન્ટ થયેલું દેખાય તો જે કોઈ ગાડીની પરિસ્થિતિ હોય અથવા જે આપણે જોઈએ છીએ એને આધારે આપણે અરસપરસ વાતો કરતા હોઈએ છીએ કે આ જે તે વ્યક્તિની આ પ્રકારની ભૂલ હશે અથવા તો ડ્રાઈવિંગમાં એણે આ બાજુની બદલે આ બાજુ ગાડી લીધી હશે અને આ એક્સિડન્ટ થયું હશે આપણી આ પ્રકારની જે ચર્ચા છે એ ભૂતકાળની ઘટનાને આપણે નજર સમક્ષ જોઈ નથી પરિણામે આપણે બુદ્ધિમત્તા પ્રમાણે એની ચર્ચા કરીએ છીએ બરાબર તો આ ચર્ચાને જો કોઈ વ્યક્તિ ધ્યાનમાં લે તો એ એના માટે ગૌણ સંદર્ભ સ્ત્રોત બને છે એ સંપૂર્ણતઃ સો ટકા સાચો ના પણ હોય અને એટલા માટે ઐતિહાસિક સંશોધન પદ્ધતિમાં ગૌણ સંદર્ભ સ્ત્રોતનો ઉપયોગ કરવાની સલાહ ઓછામાં ઓછી આપવામાં આવે છે જ્યાં સુધી તમારી પાસે પ્રાથમિક સંદર્ભ સ્ત્રોતો હાજર હોય ત્યાં સુધી તમારે ગૌણ સંદર્ભ સ્ત્રોતનો ઉપયોગ કરવાનો નથી કારણ એમાં તમારા સંશોધનની ક્યાંક વિશ્વસનીયતા જોખમાઈ અથવા તો સંશોધન અવકાશ રિસર્ચ ગેપ આવવાની પણ શક્યતા રહે છે બે સ્રોતો જેના મુખ્ય પ્રકાર છે આગળ પ્રાથમિક સંદર્ભ સ્ત્રોતમાં વિશેષતઃ વાત કરીએ તો જે તે ઘટના કે બનાવને નજરે જોનાર જે સાક્ષી છે એ તમારા માટે પ્રાથમિક સંદર્ભ સ્ત્રોત બનશે બે જેને જાતે ચકાસી શકાય એવા પ્રસંગ સંબંધિત ભૌતિક પદાર્થો નો સમાવેશ તમે પ્રાથમિક સંદર્ભ સ્ત્રોતમાં કરી શકો છો ક્યાંક પાઠ્યપુસ્તકોમાં ક્યાંક સંદર્ભ પુસ્તકોમાં પ્રાથમિક સંદર્ભ સ્ત્રોત માટે મુખ્ય સંદર્ભ સ્ત્રોત એવો પણ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે કારણ અહીં તમને માહિતી આપનાર વ્યક્તિ એ પ્રત્યક્ષ દ્રષ્ટા છે અહીં માહિતી આપનાર વ્યક્તિ જે તે પ્રસંગને નજરે જોનાર છે જે તે ભૌતિક પદાર્થોને નજરે જોનાર છે અને એ ખુદ વ્યક્તિ તમને માહિતી આપે છે એટલા માટે એ પ્રાથમિક સંદર્ભ સ્ત્રોત કે મુખ્ય સંદર્ભ સ્ત્રોત છે આથી સંશોધકે વધુ આધારભૂત પ્રાથમિક સંદર્ભ સ્ત્રોતોનો અભ્યાસ કરવો જોઈએ જેથી તેના સંશોધનના પરિણામોની વિશ્વસનીયતા વધારી શકાય આને આધારે પ્રાથમિક સંદર્ભ સ્ત્રોતોનો અભાવ હોય કે ક્યાંક સંશોધકને એવું લાગે કે આ સંદર્ભ સ્ત્રોત અધૂરો છે એમાં માહિતી ખૂટે છે એમાં માહિતી ઓછી છે એમાં એક સોપાન ઓછું છે તો ત્યારે એ સંદર્ભ સ્ત્રોત જે છે એ ગૌણ સંદર્ભ સ્ત્રોત બની જતો હોય છે જેની ઉપયોગ વખતે માહિતી મેળવવી કે માહિતી લેવી એ સંપૂર્ણ રીતે એના પ્રાથમિક સ્ત્રોત પર નિર્ભર બની જાય છે બે છે ગૌણ સંદર્ભ સ્ત્રોત ગૌણ સંદર્ભ સ્ત્રોતોમાં જ્ઞાનકોષો વર્તમાનપત્રો સામયિકો વગેરેનો સમાવેશ થાય છે કોઈ એક સંપાદકે જ્ઞાનકોષ એન્સાયક્લોપીડિયાની રચના કરી હોય જે તે સંપાદક એડિટર એ જ્ઞાનકોષની રચના કરતી વખતે બીજા કોઈ મિત્રોના બીજા કોઈ લેખકના ગૂગલના વિકીપીડિયાના સંદર્ભનો ઉપયોગ કરે છે એની માહિતીનો ઉપયોગ કરે છે ઘણી વખત કોઈક માહિતીને એ અન્ય ભાષામાંથી ભાષાંતર કરીને એના જ્ઞાનકોષમાં મૂકે છે એ વખતે એ માહિતી જે તે વ્યક્તિ માટે ગૌણ સંદર્ભ સ્ત્રોત બને છે વર્તમાનપત્રો સામયિકો સીધું ઉદાહરણ આપીએ ત્રણ ચાર મહિના પહેલાં કોઈ ઘટેલી ઘટના હોય અને આપણને એમ થાય કે આ ઘટના મારે કોઈકને કેવી છે એના વિશેનું કોઈક ચિત્ર મારે શોધવું છે તો હું ત્રણ ચાર મહિના પહેલાંના છાપાઓ કાં તો સામયિકો એના ભૂતકાળના અંકો શોધું અને એ અંકો શોધીને પછી જે તે વ્યક્તિ સમક્ષ રજૂ કરું એટલે જોનાર વ્યક્તિ એ ત્રીજી વ્યક્તિ બનશે કારણ વર્તમાનપત્રમાં કે સામયિકમાં લેખ લખનાર કે છાપનાર પ્રથમ વ્યક્તિ હશે કાં તો એવું પણ બની શકે કે એ વ્યક્તિએ એ રિપોર્ટરે એ જર્નાલિસ્ટે પણ એ માહિતી બીજા કોઈક વ્યક્તિ પાસેથી લીધી હોય જે વ્યક્તિ એ પ્રત્યક્ષ દ્રષ્ટા હોઈ શકે તો એ ઓલરેડી એ જર્નાલિસ્ટ માટે એ માહિતી ગૌણ બની ગઈ છે અને પછી આપણે એનો ઉપયોગ કરીએ વર્તમાનપત્રમાંથી કે સામયિકમાંથી તો ફરીથી એ આપણા માટે ગૌણ સંદર્ભ સ્ત્રોત બને છે પ્રસંગ કે ઘટના નજરે ન જોનારનો પણ સમાવેશ થાય છે હું ફરીથી આગળના ઉદાહરણોનો સંદર્ભ અહીંયા લઈશ કોઈ એક વ્યક્તિએ એ એક્સિડન્ટ જોયું એ વ્યક્તિ જે તે વ્યક્તિને દવાખાને લઈ ગઈ અને મારા તમારા જેવા લોકો ત્યાં પહોંચ્યા અને પેલા વ્યક્તિએ આપણને જણાવ્યું કે આમ આમ થયું હતું અને એક્સિડન્ટમાં આ વ્યક્તિની ભૂલ હતી બીજી વ્યક્તિએ મને કીધું હું ત્યાં ઊભો છું બીજી કોઈ ત્રીજી વ્યક્તિ ત્યાં આવે છે અને એ મને પૂછે છે શું થયું અને પછી હું જે તે પ્રસંગ કે ઘટનાની રજૂઆત કરું છું મેં જે તે ઘટના કે પ્રસંગ નજરે જોયો નથી આગળની વ્યક્તિએ મને જે ઘટના કીધી જે કંઈક એની ભાષામાં મને રજૂઆત કરી એ મારી યાદશક્તિના આધારે હું એ ઘટનાને ત્રીજી વ્યક્તિને વર્ણવું છું એટલે હું નજરે જોનાર વ્યક્તિ નથી એટલા માટે મેં આપેલી માહિતી એ ત્રીજી વ્યક્તિ માટે ગૌણ સંદર્ભ સ્ત્રોત બને છે આમ ગૌણ સંદર્ભ સ્ત્રોતમાં આટલી બાબતોનો સમાવેશ થાય છે હવે જોઈએ પેટા પ્રકારો પ્રાથમિક સંદર્ભ સ્ત્રોતોના પેટા પ્રકારો સૌ પ્રથમ એના પણ બે પ્રકાર પાડી શકાય છે એક આકસ્મિક પ્રાથમિક સંદર્ભ સ્ત્રોતો આના શબ્દો ખૂબ સમજવા જેવા છે આકસ્મિક રીતે ખૂટતી કડી જોડી આપે જેમાં કોઈક હાડકાં હોય કપડાં હોય વાસણો હોય શસ્ત્રો હોય સિક્કાઓ હોય કોઈક વિશિષ્ટ કલાના નમૂનાઓ વગેરે સમાવિષ્ટ હોય આ બાબતને આપણે એવી રીતે અહીંયા જોડી શકીએ દાખલા તરીકે લોથલની કોઈક ખગોળીય સાઈડ પર કોઈક પ્રકારનું ખોદકામ કે કોઈક પ્રકારનું સંશોધન ચાલતું હોય ત્યાં એ લોકોને જે કંઈ માહિતી મળી હોય જે કંઈ અવશેષો મળ્યા હોય સંદર્ભ સ્રોતો મળ્યા હોય એમાં કંઈક ખૂટતું હોય અને એ જ દિવસોમાં તમને ક્યાંક છાપામાં કે બીજા ક્યાંક જાણવા મળે કે ભાઈ વડનગરમાં કે ઉત્તર ગુજરાતના કોઈ એક જગ્યાએ આ પ્રકારની કોઈક વસ્તુઓ મળી આવી છે અને એ વસ્તુઓમાં હાડકાં કપડાં વાસણ કંઈ પણ હોઈ શકે કલાના નમૂનાઓ હોઈ શકે સિક્કાઓ હોઈ શકે અને એ ક્યાંક આકસ્મિક રીતે લોથલની જે સંશોધનની પ્રક્રિયા ચાલી રહી છે ઐતિહાસિક સંશોધનની પ્રક્રિયા ચાલી રહી છે એની સાથે ક્યાંક સીધા રીતે જોડાયેલા હોય બની શકે ભૂતકાળમાં શું ઘટના ઘટી હતી આપણને ખબર નથી પણ ઉત્તર ગુજરાતમાં પ્રાપ્ત થયેલા જે કંઈ અવશેષો છે જે કંઈ સંદર્ભ સ્ત્રોતો છે એ સીધી રીતે લોથલમાં સંબંધિત છે લોથલની ઘટના સાથે સંબંધિત છે તો આવા સમયે આ પ્રકારના જે સંદર્ભ સ્ત્રોતો મળે છે તે આકસ્મિક પ્રાથમિક સંદર્ભ સ્ત્રોતો છે કારણ કે એ સીધા લોથલની જે તે ઘટના સાથે સંબંધિત છે એટલા માટે એ પ્રાથમિક છે એ મુખ્ય છે બીજો પ્રકાર છે સભાન પ્રાથમિક સંદર્ભ સ્ત્રોતો અહીંયાનો એક શબ્દ છે સભાન અભ્યાસના હેતુઓને અનુરૂપ નક્કી કર્યા અનુસાર આ પ્રકારના સંદર્ભ સ્ત્રોતો પ્રાપ્ત કરવામાં આવે છે જેમાં બંધારણ કાયદાઓ કોર્ટના ચુકાદાઓ મિનિટ્સ બુક કરારનામાઓ કોઈકની વશિયત કોઈક ફિલ્મ હોય કોઈક કેસેટ્સ હોય કોઈકના સંશોધનો હોય કોઈકના સંશોધનની નોંધો હોય કોઈકના સંશોધન અહેવાલો હોય આ બધી જ બાબતો સભાન પ્રાથમિક સંદર્ભ સ્ત્રોતો છે કેવી રીતે બહુ સહજ રીતે એને આપણે કહી શકીએ જે તે વ્યક્તિ બંધારણ કાયદાઓ કે આ ઉદાહરણો આપ્યા એમાંની કોઈ વસ્તુ જ્યારે લખી રહી છે ત્યારે એ વસ્તુ ખૂબ જ સભાન રીતે લખવામાં આવી રહી છે અને એ લખનાર વ્યક્તિને ખબર છે કે ભવિષ્યમાં આ બાબતનો ઉપયોગ કોઈક એના સંદર્ભ માટે કરશે એના રેફરન્સ માટે કરશે એના આધાર માટે કરશે એટલા માટે આ બધું જ લખનાર વ્યક્તિ સભાન રીતે એ સંદર્ભોનું લખાણ કરે છે અને આ બધા જ સંદર્ભ સ્ત્રોતો જે તે મૂળ વ્યક્તિએ જે તે મુખ્ય વ્યક્તિએ લખ્યા છે અને એ ભવિષ્યમાં બીજી કોઈ વ્યક્તિને બીજા કોઈ સંશોધકને બીજા કોઈ શિક્ષણ શાસ્ત્રીને બીજા કોઈ ભૂસ્તર શાસ્ત્રીને જ્યારે ઉપયોગમાં આવે છે ત્યારે એ એના માટે જે તે વ્યક્તિ માટે સભાન પ્રાથમિક સંદર્ભ સ્ત્રોતો છે જેમાં કોઈ પણ પ્રકારની એલ ફેલ હોય તેવી બિનજરૂરી હોય તેવી કોઈ પણ વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો હશે નહીં કારણ લખનાર વ્યક્તિએ ખૂબ જ સભાનપણે આ સંદર્ભ સ્ત્રોતોને તૈયાર કર્યા છે એટલા માટે જ પ્રાથમિક સંદર્ભ સ્ત્રોતોના બે પ્રકાર છે એક આકસ્મિક પ્રાથમિક સંદર્ભ સ્ત્રોતો અને બે સભાન પ્રાથમિક સંદર્ભ સ્ત્રોતો આગળ જઈએ ત્રીજો પ્રકાર આપી શકાય વિવિધ પ્રકારના સંદર્ભ સ્ત્રોતો જેનો સમાવેશ ઉપરના બેમાં થઈ પણ શકે અને ના પણ થઈ શકે સૌ પ્રથમ છે ભૌતિક અવશેષો સામાન્યતઃ ક્યાંક ખોદકામ દરમિયાન આપણને અવશેષો પ્રાપ્ત થાય છે મોડલ સ્વરૂપે હોય ક્યાંક સિક્કા સ્વરૂપે હોય વાસણ સ્વરૂપે હોય તૂટેલા વાસણ તૂટેલા હાડકા સ્વરૂપે હોય જે તે વ્યક્તિએ એ અવશેષોને સભાન રીતે કદાચ ત્યાં મૂક્યા નથી કાં તો કાળમાં એવી કોઈક હોનારત થઈ હોય જેના કારણે આ અવશેષો એક સ્થાનેથી બીજે સ્થાને પહોંચ્યા હોય તો આ પ્રકારના જે અવશેષો છે એ ભૌતિક અવશેષોમાં સમાવિષ્ટ છે ઉપરોક્ત ઉદાહરણોનો સમાવેશ તમે અહીંયા કરી શકો આમાં દસ્તાવેજી સાહિત્ય ક્યાંક મિનિટ્સ બુક એવું પણ તમે અહીંયા ભૌતિક અવશેષોમાં સમાવિષ્ટ કરી શકો બીજું છે મૌખિક સાહિત્ય સામાન્યતઃ આપણે સાંભળતા હોઈએ છીએ ચારણી સાહિત્ય આજની તારીખે ચારણી સાહિત્ય પર ખૂબ સંશોધનો થઈ રહ્યા છે એ બધા જ સંશોધનો ઐતિહાસિક સંશોધન પદ્ધતિથી થઈ રહ્યા છે કારણ હાલના તબક્કે ચારણી સાહિત્યમાં કોઈ જાણકાર વ્યક્તિ કે પ્રથમ દ્રષ્ટા હોય એવી વ્યક્તિઓ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી આપણી સમક્ષ હાજર નથી આપણે લોકડાયરાના કલાકારો સાહિત્યકારો પાસેથી મૌખિક સાહિત્ય ઘણું સાંભળીએ છીએ એની રચનાઓ એમને કંઠસ્થ છે ક્યાંક લખેલી શોધવા જઈશું તો કદાચ એ આપણને મળશે નહીં તો એ બાબતો જે મૌખિક એમને પણ કોઈની પાસેથી સાંભળી છે એમને કદાચ એમના વડીલો પાસેથી એમના વડવાઓ પાસેથી અથવા તો ખૂબ જ અનુભવી એવા સાહિત્યકારો પાસેથી સાંભળી છે અને એમણે ક્યાંક નોંધી છે અને પછી એ આપણને મૌખિક રીતે જણાવે છે તો એ સમયે આ પ્રકારનું સાહિત્ય જે છે એ મૌખિક સાહિત્ય બને છે અને એ આપણા માટે વિવિધ પ્રકારનો સંદર્ભ સ્ત્રોત છે ત્રીજું છે ચિરંજીવ આલેખનો સોનાના સિક્કાઓ પર તામ્રપત્રો પર ક્યાંક બહુ જૂના જમાનામાં પર્ણ પર લખાણો મળે છે ઘણા બધા ગામડાઓની અંદર જઈએ તો ગામડાઓના ભાગોળમાં ગામડાઓના નાકામાં પાડિયા જોવા મળે છે પાળિયાની નીચે ત્રણ ચાર પાંચ લાઇનમાં કંઈક સંદેશાઓ લખેલા હોય છે અથવા એમના જે તે પાડીઓ કોનો છે કઈ સદીમાં આ ઘટના ઘટી હશે એની વિગતો એમની શૈલીમાં એમની ભાષામાં તે આપણને જોવા મળે છે આ આલેખનો જે છે જે તે વ્યક્તિએ કર્યા હતા એ સભાન આલેખનો હતા ભવિષ્યમાં લોકોને જે તે પાળિયાઓ વિશેનું જ્ઞાન થાય અને આ શું છે એની એમને જાણ થાય એના માટે એના પર આલેખન લખાણ લખવામાં આવે છે આ લખાણો એ બીજું કંઈ નહીં પણ ચિરંજીવ આલેખો છે જૂનાગઢની અંદર કેટલાય શિલાલેખો છે સાહિત્યના જે કંઈ લખાણો છે એ બધું જ આ પ્રકારે ચિરંજીવ આલેખનોમાં સમાવિષ્ટ છે ત્યાર પછી છે હસ્તલિખિત સામગ્રી હસ્તલિખિત સામગ્રીમાં ઉપરોક્ત આલેખનોમાંથી તમે કોઈ આલેખનોને અંદર સમાવિષ્ટ કરી શકો કારણ ચર્મ પત્ર પર ક્યાંક તામ્રપત્ર પર ક્યાંક સુવર્ણપત્ર પર ક્યાંક ખૂબ જૂના જમાનાની અંદર વૃક્ષોની છાલ પર લખેલા જે કંઈ સંદેશાઓ જે કંઈ માહિતીઓ જે કંઈ સામગ્રી આપણને પ્રાપ્ત થાય છે એ સઘળી માહિતી હસ્તલિખિત સામગ્રી છે અને મોટાભાગના કિસ્સાઓમાં આ સામગ્રી એ સભાન પ્રાથમિક સંદર્ભ સ્ત્રોત છે જેને આપણે અત્યારે સાચવીને રાખી છે હું અહીંયા બીજું એક ઉદાહરણ આપવાનું ઈચ્છીશ અને એ છે અમદાવાદની અંદર ઘનશ્યામ મહારાજના વરદ હસ્તે લખાયેલ શિક્ષાપત્રીના તો લગભગ બસો એંસીથી ત્રણસો પત્તાઓને જે ઘનશ્યામ મહારાજે લખ્યા છે એમના હસ્તાક્ષરમાં આશરે સાડી ત્રણસો વર્ષ પહેલાં તો એનું એક મ્યુઝિયમ છે હવે આ જે હસ્તલિખિત સામગ્રી છે એ જો એના પર કોઈ સંશોધન કરવા માગતું હોય તો એના માટે એ સરસ મજાનો પ્રાથમિક સંદર્ભ સ્ત્રોત બનશે કારણ એ જે તે વ્યક્તિ દ્વારા લખાયેલ સભાન રીતે લખાયેલ જેનાથી આપણને કોઈ ચોક્કસ પ્રકારની માહિતી મળે છે મૂલ્યો મળે છે ચોક્કસ પ્રકારના એમાંથી સંદેશાઓ પ્રાપ્ત થાય છે તો આ બધી જ માહિતી જે છે એ હસ્તલિખિત સામગ્રી છે તાદ્રશ ઉદાહરણ એવું આપી શકાય કે હાલના તબક્કે તમે જોતા હશો કે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા શહેરના સૌથી લાંબા પુલનું નિર્માણ થઈ ગયા બાદ એમના દ્વારા એમનું ઓપનિંગ કરવામાં આવે છે પુલની શરૂઆતમાં ડાબી કે જમણી બાજુ એક સરસ મજાની મોટી તકતી મૂકવામાં આવે છે જે એક પ્રકારની હસ્તલિખિત સામગ્રી છે પચાસ વર્ષ પછી કે સાહીઠ સિત્તેર એંસી વર્ષ પછી આજની આ સામગ્રી એ લોકો માટે એ હસ્તિલિખિત સામગ્રી મળશે બનશે જેમાં જે તે વિગતો આપી હશે એ એના માટે પ્રાથમિક સંદર્ભ સ્ત્રોત બનશે છાપેલા પુસ્તકો સામયિકો પત્રો વગેરે આપણે ગાંધીજીએ હસ્તલેખો હસ્તપત્રો જે છે એ અલગ અલગ સામયિકોમાં અલગ અલગ સંપાદકો એને પ્રકાશિત કરતા હોય છે એમની પાસે એની મૂળ પ્રત હોય છે તો એ મૂળ પ્રત જે છે એ આપણા માટે એ સ્ત્રોત બનશે ફિલ્મ માઇક્રોફિલ્મ રેકોર્ડ્સ રેડિયો ટેલિવિઝન કાર્યક્રમો ભારતની પ્રથમ ફિલ્મ આલમ આરા એવું કહેવાય છે જે બ્લેક એન્ડ વ્હાઇટ અને સરસ મજાની રીતે એવું કહેવાય કે એ સમયની જે ઉત્કૃષ્ટ પ્રકારની સિનેમેટોગ્રાફી હતી એ પિક્ચરની અંદર જોવા મળે છે તો અત્યારના કોઈ ડાયરેક્ટરને અથવા તો અત્યારના કોઈ નવયુવાન એક્ટરને એ ફિલ્મ જોવી છે અને એ ફિલ્મના કલાકારોની એક્ટિંગ જો જોવી હોય તો એના માટે એક પ્રકારનો સંદર્ભ સ્ત્રોત બનશે તો આ રેકોર્ડ્સ જે છે રેડિયો છે એ બધી જ બાબતો એ આપણા માટે એટલે કે ઐતિહાસિક સંશોધન પદ્ધતિના સંશોધક માટે એ વિવિધ પ્રકારના સ્ત્રોત સાબિત થઈ શકે એમ છે જેમાંથી એના અહેવાલનું લેખન સારી રીતે કરી શકે શિક્ષણમાં આ પ્રકારના ઐતિહાસિક સંદર્ભ સ્ત્રોતો કયા હોઈ શકે આ આપણે એક અત્યાર સુધી જે વાત કરી એક સામાન્ય પરિપ્રેક્ષમાં વાત કરી જો શિક્ષણની વાત કરીએ અને શિક્ષણમાં આપણે ઐતિહાસિક સંશોધન હાથ ધરવું હોય તો શિક્ષણમાં કયા પ્રકારના સંદર્ભ સ્ત્રોતો એ ઐતિહાસિક સંદર્ભ સ્ત્રોત બને તો એની ચર્ચા કરીશું એમાં પણ મુખ્યત્વે બે વિભાગ પાડવામાં આવ્યા છે એમાં એક છે દસ્તાવેજો અને બીજું છે અવશેષો સ્પેસિસ પ્રથમ છે દસ્તાવેજો દસ્તાવેજમાં તમે કઈ કઈ બાબતનો સમાવેશ કરશો સૌથી અગત્યની બાબત છે આધારભૂત વહીવટી દફતરો વર્ષો પહેલાં ભારત આઝાદ થયું એ પહેલાં સો વર્ષ પહેલાં દોઢસો વર્ષ પહેલાં આઝાદી પછી જે પ્રથમ કમિશન આવ્યું એનો અહેવાલ હોય તો આ પ્રકારના જે કંઈ આપણી પાસે પ્રાપ્ત અથવા હાજર હોય એવા દફતરો કે દસ્તાવેજો જે છે એ આધારભૂત વહીવટી દફતરો છે શિક્ષણ અંગેની બંધારણીય જોગવાઈઓ જે તે સમયે જે તે સમિતિએ એની મિનિટ્સ બુક લખી હોય એને આધારે જોગવાઈઓ પ્રસ્થાપિત થઈ હોય તો એ બધી જ જોગવાઈઓ જે માત્ર ને માત્ર શિક્ષણ અંગેની હોય તો એ શિક્ષણ અંગેની જોગવાઈઓ બનશે કોર્ટના ચુકાદાઓ રાષ્ટ્રીય કમિશનો મુદાલિયર કમિશન રાધાકૃષ્ણન કમિશન કોઠારી કમિશન એનપીઇ નાઇન્ટીન એટી સિક્સ ત્યાર પછી નાઇન્ટીન નાઇન્ટી ટુ જે પ્રથમ શિક્ષણ નીતિની અંદર સુધારો આવ્યો ત્યાર પછી નેશનલ નોલેજ કમિશન એનો જે મુખ્ય દસ્તાવેજ છે ત્યાર પછી એનસીએફ ટુ થાઉઝન્ડ નાઇન ત્યાર પછી એનસીએફ ટી ટીચર એજ્યુકેશન માટેનો જે પ્રથમ મુસદ્દો એવું કહી શકાય અથવા તો કરિક્યુલમ ફ્રેમવર્કનો જે પ્રથમ દસ્તાવેજ હતો તો આ દરેક પ્રકારના દસ્તાવેજો જે છે મુખ્ય દસ્તાવેજો જે છે એ શિક્ષણ માટે શિક્ષણની અંદર ઐતિહાસિક હાથ સંશોધન હાથ ધરવા માટે જે અગત્યના સંદર્ભ સ્ત્રોતો બની રહે તે છે જેમાં વિવિધ પ્રકારના અહેવાલો પણ સમાવિષ્ટ થઈ શકે ત્યારબાદ રાષ્ટ્રીય સર્વેક્ષણો વિવિધ સંસ્થાઓના માહિતી પત્રકો અને એના અભ્યાસક્રમો લેખો અને સમાચારો આત્મકથા અને જીવનચરિત્રો વિવિધ રાષ્ટ્રીય શિક્ષણ ચિંતકો દ્વારા લખાયેલા પત્રો એમના પ્રવચનો જે બની શકે ક્યાંક કેસેટ સ્વરૂપે ક્યાંક એ લખાણ સ્વરૂપે પુસ્તકના સ્વરૂપમાં ક્યાંક ટેલિવિઝનની અંદર હાલના તબક્કે સીડી ડીવીડીમાં કે ફ્લોપીમાં તમને પ્રાપ્ત થાય એમની નોંધો હોય એમના સ્વહસ્તાક્ષરની નોંધો હોય એ સઘળી નોંધો એ સામાન્ય રીતે તમે દસ્તાવેજની અંદર મૂકી શકો અને આ સઘળા દસ્તાવેજો જે છે એ શિક્ષણ માટે ખૂબ જ અગત્યના એવા દફ્તરો કે દસ્તાવેજો સાબિત થઈ શકે હાલમાં એન પી ઈ ટ્વેન્ટી ટ્વેન્ટીની જે પોલિસી આવી એનો જે મુસદ્દો એનું જે મુખ્ય દસ્તાવેજ આવ્યો સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા પચીસ ત્રીસ વરસ પછી કે દસ વર્ષ પછી જો શિક્ષણમાં કોઈપણ પ્રકારના ફેરફારોની આવશ્યકતા હશે અને એ સમયે ત્યારના શિક્ષણશાસ્ત્રીઓને જો કોઈ આધારભૂત માહિતી જોતી હશે તો એમણે એનપીઈ ટ્વેન્ટી ટ્વેન્ટીનો જે મુખ્ય દસ્તાવેજ છે એને રિફર કરવો પડશે એનો સંદર્ભ લેવો પડશે એનપીઈ ટ્વેન્ટી ટ્વેન્ટીનો જે દસ્તાવેજ છે એ દસ્તાવેજ દસ બાર પંદર વીસ કે પચીસ વર્ષ પછી ભવિષ્યમાં આપણી આગામી પેઢી માટે શિક્ષણનો અનિવાર્ય એવો આધારભૂત દસ્તાવેજ સાબિત થશે જે હાલમાં આપણી પાસે એકદમ નવનિયુક્ત છે અથવા તો હમણાં જ તૈયાર થયો છે પણ અમુક વર્ષો પછી એ શિક્ષણનો અમૂલ્ય દસ્તાવેજ બની જશે જેવી રીતે આપણી પાસે હમણાં કોઠારી કમિશન કે નાઇન્ટીન એટી સિક્સ કે પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુંબઈ ઓગણીસો સુડતાળીસનો જે ધારો કે એનો એક્ટ છે એ આપણા માટે છે એવી જ રીતે એ ફ્યુચરમાં જે તે શિક્ષણશાસ્ત્રીઓ માટે જે તે નીતિ નિર્ધારકો માટે એનપી ટ્વેન્ટી ટ્વેન્ટી દસ્તાવેજ તરીકે સાબિત થશે બીજું છે દસ્તાવેજો પછી અવશેષો અવશેષોમાં સામાન્ય રીતે શાળાના મકાનો શિક્ષણના સાધનો પાઠ્યપુસ્તકો નોટબુકો વિદ્યાર્થીઓના ચિત્રો શૈક્ષણિક પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ પ્રમાણપત્રો હાજરી પત્રકો વગેરેનો સમાવેશ થાય છે આપણે સૌ ગુજરાતની અંદર દક્ષિણામૂર્તિ સંસ્થાથી વિદિત છીએ દક્ષિણામૂર્તિ ઇજુભાઈ બધેકા દ્વારા પ્રસ્થાપિત એક સંસ્થા હાલના તબક્કે જો તમે ભાવનગર જઈને દક્ષિણામૂર્તિની મુલાકાત લો તો એ આપણા માટે શિક્ષણ જગતનો એક અમૂલ્ય એવો અવશેષ છે જે એક શાળા મકાન તરીકે પ્રસ્થાપિત છે હવે આ શાળા મકાનની અંદર એ સમયે ગીજુભાઈ કયા પ્રકારના શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરતા હતા એ સમયે પાઠ્યપુસ્તકો કયા હતા એ સમયના બાળકોની જે નોટબુક જો શક્ય હોય અને આપણને પ્રાપ્ત થાય તો એ નોટબુકો કેવી હતી વિદ્યાર્થીઓના ચિત્રો એના પરથી વિદ્યાર્થીઓના પહેરવેશ વિદ્યાર્થીઓનું જે કંઈ એક એનું વલણ છે એ વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં કરવામાં આવતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ કયા પ્રકારની હતી જો એના ફોટોગ્રાફ મળે તો એના પરથી આપણે એને અહીંયા આપણા સંશોધનમાં આધાર તરીકે મૂકી શકીએ એના પ્રમાણપત્રો હોય એના હાજરીપત્રકો હોય તો આ દરેક બાબત એક પ્રકારનો દસ્તાવેજ જ છે પણ એ અવશેષ સ્વરૂપે જો એ ખૂબ પ્રાચીન હોય તો આપણા માટે અવશેષ સ્વરૂપે એ પ્રસ્થાપિત થાય છે ખૂબ જ નજીકના ભવિષ્ય માં આપણે ગીજુભાઈ બધેકાની જે શિક્ષણ પદ્ધતિ છે એને આધારિત વિવિધ પ્રકારની કેસેટ્સ વિવિધ પ્રકારની બુકો વિવિધ પ્રકારના પાઠ્યપુસ્તકો પ્રાપ્ત કરીશું એ જે તે વ્યક્તિએ જે તે સમિતિએ તૈયાર કર્યા છે જે તે તજજ્ઞોએ તૈયાર કર્યા છે એણે આધાર શું લીધો હશે એક સહજ પ્રશ્ન થાય તો એનો આધાર હશે જે તે સમયના ગીજુભાઈ દ્વારા ઉપયોગમાં લેવાયેલા સાધનો ઉપયોગમાં લેવાયેલા પુસ્તકો એમનું જે કંઈ શાળા મકાન છે એમની જે કંઈ પદ્ધતિઓ છે એ બધું જ એમણે કોઈક અવશેષો કે કોઈક દસ્તાવેજોને ધ્યાનમાં રાખીને એમને આધારભૂત ગણીને હવે નજીકના ભવિષ્યમાં આપણે એક એવી સરસ મજાની ફલશ્રુતિ પ્રાપ્ત કરવાના છીએ તો એ આપણા માટે અવશેષમાંથી પ્રવર્તમાન સમયમાં પ્રાપ્ત એવું એક સરસ મજાનું નવલું નજરાણું હશે ત્યાર પછી વિશેષ વાત છે સંદર્ભોની સમીક્ષા આપણને જે કંઈ સંદર્ભો મળે છે એ કોઈ પણ સ્વરૂપે હોય પ્રાથમિક હોય કે ગૌણ સંદર્ભ હોય તો એની સમીક્ષા કરવી પણ ખૂબ જ આવશ્યક છે કેવી રીતે સામાન્ય રીતે એ પણ બે પ્રકારે કરવામાં આવે છે એક જે તે સંદર્ભોની બાહ્ય સમીક્ષા અને બે જે તે સંદર્ભોની આંતરિક સમીક્ષા હવે અહીંયા બે શબ્દ છે બાહ્ય અને આંતરિક તો આ બંને શબ્દોને સંદર્ભમાં કેવી રીતે મૂકવી એ જોઈએ પ્રથમ છે બાહ્ય સમીક્ષા બાહ્ય સમીક્ષા એટલે જે તે સંદર્ભની બહિર્ગત કસોટી એના બાહ્ય દેખાવને ધ્યાનમાં રાખીને જે તે સંદર્ભનો અર્થ ઘટાવવાની જે વાત છે એ બાહ્ય સમીક્ષા છે અસલિયતની સ્થાપના મને માની લો કે ઉત્તર ગુજરાતમાંથી કોઈક સિક્કો કે કોઈક એક અવશેષ પ્રાપ્ત થયો આ અવશેષ ખરેખર સત્ય છે અસલ છે એ જમાનાનો છે વર્ષો પહેલાંનો છે કે કેમ એની અસલિયત પ્રસ્થાપિત કરવી તો એ એની બાહ્ય કસોટીમાં એની બાહ્ય સમીક્ષામાં સમાવિષ્ટ છે સંદર્ભ મૂળભૂત છે કે કેમ તેની ચકાસણી પ્રાપ્ત સંદર્ભ હમણાં જ મેં કીધું એમ જે તે સમયનો છે કે કેમ કે નજીકના ભૂતકાળમાં કોઈક વ્યક્તિ દ્વારા એને બનાવવામાં આવ્યું હોય એનું સર્જન કરવામાં આવ્યું હોય એવું તો નથી ને જે તમારા સંશોધનને ક્યાંક અવળી દિશામાં લઈ જઈ શકે તો આ ચકાસણી એ સંદર્ભની બાહ્ય સમીક્ષા છે ત્યાર પછી વાત કરીએ સંદર્ભ ક્યાં ક્યારે અને કોનાથી ઉદ્ભવ્યો હતો તેની તપાસ આગળ મેં કહ્યું તેમ આપણને અમદાવાદના મ્યુઝિયમની અંદર જે ઘનશ્યામ મહારાજ દ્વારા લખિત હસ્તપ્રતો હાલની તારીખમાં ઉપલબ્ધ છે એ ખરેખર એમણે જ લખી છે કયા સમયમાં લખવામાં આવી હતી અને એ અહીંયા કેવી રીતે મળી આવી તો એ એનો ઉદ્ભવ એટલે કે એનું એક હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ એનું એક ભૂતકાળથી લઈને પ્રાપ્ત થવા સુધીની જે પ્રક્રિયા છે એની તપાસ એ બાહ્ય સમીક્ષા છે સીધી રીતે કહી શકાય જે તે પ્રાપ્ત કાગળ છે એ ખરેખર એવું લાગે છે તમને કે એ કાગળ જે છે એ ત્રણસો સાડી ત્રણસો વર્ષ પહેલાંનું હોય કાગળ ઉપર જે લખાણ છે એની સહી હવે એવી ઘણી બધી આપણી પાસે તકનીકો છે જે એવું શોધી આપે કે જે તે લખાણ આટલા વર્ષો પૂર્વેનું છે તો એ બધી જ બાબતો આ મુદ્દામાં સમાવિષ્ટ છે સંદર્ભ સાહિત્યના સમય સ્થળ સંજોગો અને કાળની પ્રમાણભૂતતાનું મૂલ્યાંકન કરવું ઉપરોક્ત મુદ્દાના સંદર્ભમાં બધી જ બાબતો અહીંયા સમગ્ર એકબીજા સાથે સુસંયોજિત છે સમય એટલે કે ક્યાંથી મળ્યો જે સંદર્ભ એનું સ્થળ એનું પ્લેસ ખોદકામ કરતાં મળ્યો એવી કોઈ જગ્યાથી તો નથી મળ્યો ને કે જ્યાં આપણને એનો ભૂતકાળમાં કોઈ સંદર્ભ અથવા એનો ક્યાંય છેડો પણ અડતો ના હોય એવી જગ્યાથી તો આપણને સંદર્ભ નથી મળ્યો ને તો એ એનું સ્થળ બતાવે છે સંજોગો જે તે સંદર્ભ કેવા સંજોગોમાં મળ્યો છે ખોદકામ કરતાં મળ્યો કે બસ આમ આપણે ક્યાંક જતા હતા અને રસ્તા પરથી મને કોઈ કંઈક એવી પ્રાચીન વસ્તુ મળી ગઈ તો એનો સંજોગ અને કાળ એટલે કે સમય બરાબર એ કયા કાળનું છે સો વર્ષ પહેલાંનું બસો વર્ષ પહેલાંનું મધ્યકાલીન કાળનું છે પ્રાચીન કાળનું છે કે બસ દસ બાર પંદર વર્ષ કે બે વર્ષ પહેલાંનું છે તો એ કાળ આ બધી બાબતોની જે ચકાસણી કરવાની વાત છે એનું મૂલ્યાંકન કરવાની વાત છે એ બાહ્ય સમીક્ષામાં સમાવિષ્ટ છે ત્યાર પછી છે પ્રાચીન હસ્તપ્રતમા હસ્તાક્ષર જોડણી સાહી કાગળ સમયને અનુરૂપ પ્રચલિત શબ્દ પ્રયોગોની ચકાસણી વગેરે એક ફિલ્મ છે એની અંદર એક રાઇટર દ્વારા કોઈ એક લેટર ટાઈપ થયેલો હોય છે અને એમાં એ નાયક જે છે એ લેટર એના પિતાજીને આપે છે અને એના પિતાજીને એવું જણાવે છે કે આ લેટર મારા દાદાજી આ સમગ્ર સંપત્તિ જે છે એ મારા નામ પર કરી ગયા હતા એનો છે એટલે એના પિતાજી એ લેટર જુએ છે ને એને ખબર પડે છે કે આની અંદર જે ભ ટાઈપ થાય છે એ તો આપણા ઓફિસના ટાઇપરાઈટરમાંથી જેવી રીતે ટાઇપ થાય છે એ રીતે ટાઈપ થાય છે તો અહીંયા રજૂ કરવામાં આવેલો સંદર્ભ એ ખોટો હતો એનો અર્થ એની બાહ્ય સમીક્ષા કરતાં તરત જ માલુમ પડ્યું કે આ લેટર જે છે એ દસ બાર પંદર વર્ષ જૂનો નથી તો અહીં પણ બાહ્ય સમીક્ષા દ્વારા જે તે સંદર્ભોની આ પ્રકારની ચકાસણી કરવામાં આવે છે ત્યાર પછી બીજું છે આંતરિક સમીક્ષા જે ખૂબ જ અગત્યની સમીક્ષા છે જેને અંતર્ગત કસોટી પણ કહેવામાં આવે છે સંદર્ભની વિષય વસ્તુની પ્રમાણભૂતતા સ્થાપવી ની પ્રમાણભૂતતા ચકાસવી અને પ્રસ્થાપિત કરવી એ મૂળભૂત રીતે આંતરિક સમીક્ષામાં સમાવિષ્ટ છે જેમાં વિષય વસ્તુનો જે અર્થ છે એ અર્થ પ્રથમ તો તારવવો અને જે તે સમય અંતર્ગત એ અર્થ સાથે જે તે ઘટના જે તે માહિતી જે તે વિગત બંધ બેસે છે કે કેમ એ એની આંતરિક સમીક્ષા છે સંદર્ભના વિષય વસ્તુનો અર્થ અને ચોકસાઈનું મૂલ્યાંકન કોઈ એક વ્યક્તિ છે એની જે કંઈ ફિલસૂફી છે એ આપણે ક્યાંક વાંચી હોય કોઈક બીજા લેખકે એને ક્યાંક એના પુસ્તકમાં લખી હોય અને આપણને એનું મૂળ પુસ્તક કે એની મૂળ પ્રત ક્યાંકથી મળે જે એમના પોતાના હસ્તાક્ષરમાં હોય એવું આપણે પ્રસ્થાપિત કર્યું અને એમાં એમની જે વિચારધારા હતી એ પેલા લેખકે લખાયેલા જે પુસ્તક છે એમના પુસ્તક સાથેની વિચારધારા સાથે જો મેળ ખાય છે તો એનો અર્થ એ થાય કે એ એની આંતરિક સમીક્ષા થઈ પણ જો એ બંને વિચારો મેળ ખાતા નથી તો એ એની આંતરિક સમીક્ષા ઉપર એક પ્રશ્નાર્થ છે કે જે તે લેખકે જે તે પુસ્તક કે જે તે બાબતમાં પોતાના વિચારો મૂક્યા એ જે તે વ્યક્તિના વિચારો નથી પણ લેખકના પોતાના વિચારો છે તો આ તબક્કે આ પ્રકારની માહિતી ઐતિહાસિક સંશોધન માટે ક્યારેક હાનિકારક સાબિત થઈ શકે એમ છે એટલા માટે આપણે જે તે વિષય વસ્તુની સત્યાર્થતા ચકાસવી જોઈએ એની સત્યતા ચકાસવી જોઈએ અને એની યથાર્થતા પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવાનો હોય છે સંદર્ભના વિષય વસ્તુની સત્યતાની ચકાસણી આગળ જેમ વાત કરીએ એમ એ બાબત અહીંયા સ્વયં સ્પષ્ટ છે સંદર્ભના કર્તાની નિષ્ઠા અને વિશ્વસનીયતાની ચકાસણી એની તપાસ જે તે સંદર્ભ જે તે વ્યક્તિએ જે તે સમયે કોઈક એક ચોક્કસ વાતાવરણની પરિસ્થિતિમાં ચોક્કસ પ્રકારની એક આજુબાજુના જે વાતાવરણ છે એના સંદર્ભમાં એને લખી છે એને રજૂ કરી છે હોઈ શકે દસ્તાવેજ સ્વરૂપે હોય ક્યાંક કોઈક તામ્રપત્રના લખાણ સ્વરૂપે હોય ક્યાંક ચર્મ ઉપર લખાણ સ્વરૂપે હોય ક્યાં કે કે એની સ્વ ડાયરીના સ્વરૂપે હોય કોઈ પણ સ્વરૂપે હોય પણ એ લખાણ જે છે એનું જે વિષય વસ્તુ છે એ લખનારની નિષ્ઠા સાબિત કરે છે લખનારની નિષ્ઠા પ્રદર્શિત કરે છે તો એ એની વિશ્વસનીયતા સાથે જાય છે અને જો એ ખરેખર સાચું સાબિત થાય તો એનો અર્થ એ થાય કે લખાણ જે તે વિષય વસ્તુ એ ખરેખર જે તે મૂળ વ્યક્તિ દ્વારા જ લખાયેલું છે એ એની આંતરિક સમીક્ષા કરવાથી જ સાબિત કરી શકાય એ એની બાહ્ય સમીક્ષાથી કદી સાબિત થઈ શકે નહીં એટલા માટે ઐતિહાસિક સંશોધન પદ્ધતિમાં જે તે સંદર્ભ સ્ત્રોતોની આંતરિક અને બાહ્ય સમીક્ષા થવી જ જોઈએ જે જે તે સંશોધકને ઐતિહાસિક સંશોધન પદ્ધતિના વિશ્વસનીય અને યથાર્થ પરિણામો તરફ લઈ જાય છે ઐતિહાસિક સંશોધન પદ્ધતિની પૂર્વશરત બીજા શબ્દોમાં કહીએ તો કોણ હાથ ધરી શકે એના માટે ઐતિહાસિક સંશોધન ના સંશોધક પાસે કોઈ લાયકાતની જરૂર ખરી કોઈ પૂર્વશરતની જરૂરિયાત ખરી પ્રથમ છે સંશોધક પાસે અપેક્ષિત ગુણો હું જો શિક્ષણના દસ્તાવેજોમાં ક્યાંક ભૂતકાળમાં રચાયેલી સમિતિઓના જે કંઈ સૂચનો છે એના વિશે કોઈક સંશોધન કરતો હોવ તો મને ઓછામાં ઓછું આજની તારીખથી પહેલાં જે કંઈ સમિતિઓ રચાઈ જેટલા કમિશનો રચાયા એનું સંપૂર્ણ જ્ઞાન હોય એમના સૂચનોનું જ્ઞાન હોય એમના દસ્તાવેજો મારી પાસે હોય મૂળ સ્વરૂપમાં અથવા તો પ્રાથમિક સંદર્ભ સ્ત્રોતના સ્વરૂપમાં બરાબર અને પછી હું આ પ્રકારનું સંશોધન હાથ ધરું તો એ સંશોધક પાસેનો અપેક્ષિત ગુણ બની શકે જે તે સંશોધક ધીરજવાન હોય ખંતીલો હોય નિષ્ઠાપૂર્વક કામ કરતો હોય અને સૌથી અગત્યનું એ બિન પક્ષપાતી હોય એને કોઈપણ પ્રકારનો પક્ષપાત જે તે વિષય સંદર્ભે ના હોય જેથી કરીને પ્રાપ્ત પરિણામો એ વધુ વિશ્વસનીય અને યથાર્થ મળી શકે તો સંશોધક પાસે આટલા ગુણોની અપેક્ષા ઐતિહાસિક સંશોધન પદ્ધતિમાં રાખવામાં આવે છે અને એ જે તે વિષયનો જાણકાર હોય એ પણ એટલું જ જરૂરી છે ત્યાર પછી સંદર્ભોની પ્રાપ્યતા ઘણીવાર આપણે એવી સંશોધન સમસ્યા પસંદ કરતા હોઈએ છીએ કે જેમાં આપણને સંદર્ભો ભવિષ્યમાં મળશે કે કેમ એ એક પ્રશ્ન હોય એક પ્રશ્નાર્થ હોય તો આ પ્રકારે શરૂઆતમાં જો સંદર્ભોની અપ્રાપ્યતા હોય સંદર્ભો આપણને કડી રૂપે ના મળતા હોય ક્યાંક ખૂટતા હોય તો એ સંશોધન માટે થોડું ઘાતક સાબિત થઈ શકે કાં તો એવું બની શકે કે તમારે એ સંશોધન અડધેથી છોડી દેવું પડે કારણ તો સંદર્ભોની પ્રાપ્યતા ન હોવી તો સંશોધકે એક એ પણ પ્રાથમિક તબક્કે ચકાસી લેવું આવશ્યક બને કે મને જે તે ઐતિહાસિક સંશોધન સમસ્યા અંતર્ગત પૂરતા પ્રમાણમાં સંદર્ભો દસ્તાવેજો જે તે વ્યક્તિઓ પાસેથી જો માહિતી લેવાની હોય જે જે તે ઘટના જે તે વિષય સાથે સંકળાયેલા હોય તો એ પ્રાપ્ય થશે કે કેમ ત્રીજું છે સહકાર ઘણી વખત એવું બનતું હોય છે ઐતિહાસિક સંશોધન પદ્ધતિમાં કે સંશોધકને સમાજ પાસેથી કોઈક સંસ્થા પાસેથી કે કોઈક સરકારી જો કોઈક સંસ્થા એની સાથે સંકળાયેલી હોય તો એનો મૂળભૂત ડેટા મૂળભૂત એની માહિતી પ્રાપ્ય ન બને જે તે અધિકારીઓનો સહકાર ના મળે શિક્ષકોનો સહકાર ના મળે કોઈ વ્યક્તિનો સહકાર ના મળે કોઈ કચેરીનો સહકાર ના મળે તો એવું ના થાય એની અહીંયા એક સુચારુ રૂપે આપણે સંશોધન શરૂ કરતા પહેલાં તકેદારી લેવી ખૂબ આવશ્યક બને જેથી આપણે પૂરતા અને ચોક્કસ સમયમાં નિર્ધારિત સમયમાં આપણે આપણા ઐતિહાસિક સંશોધનને અંતિમ રૂપ આપી શકીએ અને એના પરિણામ સુધી પહોંચી શકાય સૌથી અગત્યનો પ્રશ્ન જે મેં છેલ્લે લીધો છે અને એ છે શિક્ષણમાં ઐતિહાસિક સંશોધનો કરવા જોઈએ કરવા જોઈએ એના કરતાંય જો કરવા જોઈએ તો એ શા માટે કરવા જોઈએ બરાબર કરવાથી ફાયદો શું શિક્ષણમાં ઐતિહાસિક સંશોધનોની અગત્યતા એનું મહત્વ શું તો સૌથી પ્રથમ શિક્ષણની અસર જાણવા ભારત આઝાદ થયું ત્યાર પછીની જે શિક્ષણ પ્રથા શિક્ષણ પ્રણાલી અને આઝાદી પૂર્વેની શિક્ષણ પ્રથા અને શિક્ષણ પ્રણાલી જો એનો એક આપણે તુલનાત્મક અભ્યાસ કરવાનો થાય તો એના માટે ઐતિહાસિક સંશોધન પદ્ધતિએ ખૂબ જ અનિવાર્ય અને અસરકારક ઉપકરણ સાબિત થાય તો એમાં પહેલાં શિક્ષણની અસરો કેવી હતી અને આજના તબક્કે આટલા બધા ફેરફાર કર્યા પછી ઘણા બધા નવા પ્રારૂપ નવા તબક્કાઓ શિક્ષણમાં ઉમેરાયા પછી શિક્ષણની અસર શું છે તો એ ઐતિહાસિક સંશોધનથી જાણી શકાય પ્રવર્તમાન શિક્ષણ પ્રણાલીનું ચિત્ર સમજવા માટે હાલમાં ઘણા બધા અભિયાનો ઘણા બધા પ્રોજેક્ટ જે તે અલગ અલગ કક્ષાએથી અલગ અલગ એજન્સીઓ દ્વારા શિક્ષણમાં લાવવામાં આવે છે જેને પરિણામે શિક્ષણ પર કોઈક ને કોઈક પ્રકારે આપણને પરિણામો ફળીભૂત થતા હોય છે અને આ પરિણામો કયા પ્રકારના છે એ અભિયાનમાં કે એ પ્રક્રિયામાં કોઈક પ્રકારના સુધારાને અવકાશ છે કે કેમ એ અભિયાનમાં કોઈક સુધારણાત્મક પગલાં લેવાની જરૂર છે કે કેમ અને એને ફરીથી નવા પરિપ્રેક્ષમાં નવા સ્વરૂપમાં જો અમલમાં મૂકવું હોય તો એની જે ક્ષતિઓ આપણને પ્રાપ્ત થઈ જે કદાચ ઐતિહાસિક સંશોધન પદ્ધતિથી જ જાણી શકાય તો એ ક્ષતિઓના નિવારણ માટે પણ આપણે ઐતિહાસિક સંશોધનનો ઉપયોગ કરી શકીએ ઐતિહાસિક સંશોધન પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકીએ શિક્ષણના પ્રશ્નો સમજવા અને તેનું નિવારણ લાવવું હાલના તબક્કે કોરોનાની મહામારીને કારણે તાબડતોબ શિક્ષણ વિભાગે છોકરાઓ શાળાએ ન આવતા હોવાથી શાળાએ ન આવી શકતા હોવાથી શું કરી શકાય શિક્ષણ દરેકના ઘરે કેવી રીતે પહોંચી શકે શિક્ષક કેવી રીતે ત્યાં જાય અને એમને શિક્ષિત કરે એવા વિશેષ પ્રશ્નો અને તેનું નિવારણ એ જ રીતે ક્યાંક નીતિ વિષયક પ્રશ્ન હોય તો એને ભવિષ્યમાં કેવી રીતે દૂર કરી શકાય જે તે સમયે જે તે નીતિ નિર્ધારણ થયું તો અમુક સમય પછી એમાં કયા પ્રકારના ફેરફાર લાવીને પછી આપણે એ નીતિને એક એના રૂપાંતરિત સ્વરૂપે એક એના રિવાઇઝડ સ્વરૂપે કેવી રીતે રજૂ કરી શકીએ ભવિષ્યમાં તો એના માટે આપણને ઐતિહાસિક સંશોધન પદ્ધતિ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે ત્યાર પછી છે શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા સમજવા માટે આજની તારીખે આપણે સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારતની અંદર પ્રાચીન એવી સંસ્થાઓ જોઈએ છીએ એક ઉદાહરણ મેં આગળ આપ્યું દક્ષિણામૂર્તિ એવી જ રીતે વિદ્યાપીઠો અલગ અલગ જગ્યાએ અમદાવાદની અંદર ગ્રામ વિદ્યાપીઠો વેડછીની અંદર ગાંધીનગરની બરાબર નજીકમાં બીજી વિદ્યાપીઠો આ પ્રકારની જે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ છે એની ભૂમિકા શું એને આજ સુધી શિક્ષણના વિકાસમાં કયા પ્રકારનું યોગદાન આપ્યું એમની જે કંઈ નીતિઓ અમલમાં એમણે મૂકી એનાથી શિક્ષણ જગતમાં વિદ્યાર્થીઓ પર વિદ્યાર્થીઓ થકી સમાજને શું મળ્યું શું પ્રાપ્ત થયું આ દરેક બાબતોનો જો તમારે વિગતવાર ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવો હોય તો એ શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા સમજીને કરી શકાય કારણ શૈક્ષણિક સંસ્થાઓ પણ સમાજના વિકાસમાં વ્યક્તિના વિકાસમાં બાળકના વિકાસમાં અને આ બંને થકી કુટુંબ અને સમાજના વિકાસમાં પોતાનો સિંહ ફાળો આપી રહી છે તો આવી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ જે છે એની ભૂમિકાઓ પણ આપણે ઐતિહાસિક સંશોધન પદ્ધતિ દ્વારા સ્પષ્ટ કરી શકીએ આત્માનું આનંદધામ ધરમપુર પાસે આવેલ સ્વ મકરંદ દવેની જે સંસ્થા એવી જ રીતે પૂર્ણિમાબેન પકવાસાની એક સંસ્થા જે સાપુતારાની અંદર હાલમાં કાર્યરત છે આ પ્રકારની સંસ્થાઓએ લગભગ છેલ્લા ચાલીસથી પચાસ વર્ષમાં સમાજમાં શું યોગદાન આપ્યું એમણે એવું શું કર્યું જે હાલની સંસ્થાઓ પોતાની રીતે કરી શકે કે જેથી કરીને સમાજનો વિકાસ હાથ ધરી શકાય તો આ દરેક બાબતોનું જો તમારે સંશોધન કરવું હોય તો એ ઐતિહાસિક સંશોધન દ્વારા સુચારુ રૂપે હાથ ધરી શકાય અને શક્ય બને એમ છે શૈક્ષણિક વિચારો પ્રવાહો અને ધોરણોને સમજવા જે તે વ્યક્તિના જે તે સંસ્થાના જે તે પેઢીના જે વિચારો છે જે તે શૈક્ષણિક વિચારો છે એને પ્રવર્તમાન પ્રવાહમાં લાવવા અથવા ક્યાંક ભૂતકાળમાં એ વિચારો એ બાબતો પ્રવાહમાં હતી હવે કદાચ નથી તો એને ત્યાંથી લઈને કેવી રીતે હવે પ્રવર્તમાન સમયની અંદર કોઈ ચોક્કસ ધોરણો સાથે અમલમાં મૂકી શકાય એને સમજવા માટે પણ ઐતિહાસિક સંશોધન એ ખૂબ જ આવશ્યક થઈ પડે એમ છે મિત્રો ઐતિહાસિક સંશોધન પદ્ધતિ વિશેની વિગતવાર માહિતી આપણે કુલ બે ભાગમાં લીધી ભવિષ્યમાં સંશોધનકર્તા માટે પીજીમાં એમ ફિલ્માં કે પીએચડી કક્ષાએ કોઈપણ વ્યક્તિને જો આ સંશોધન પદ્ધતિથી શિક્ષણમાં સંશોધન હાથ ધરવું હશે તો હું માનું છું કે બે વિભાગમાં અહીં રજૂ કરવામાં આવેલી જે બાબતો છે એ એમને ખૂબ ખૂબ સારી અને સફળતા તરફ લઈ જનારી સાબિત થશે એવું મને ચોક્કસપણે લાગે છે ધન્યવાદ